नमस्ते जय महादेव तन्ना एजुकेशनल कैंपस गोंडल आपनो हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों आज आपणे अंग्रेजी में यूनिट 5 हियर वी आर डांसिंग एवा आगळ एक्टिविटी જોઈએ। तो आज आपणे एक्टिविटी જોવાની છે 6 7 8 અને 9 આ ચાર એક્ટિવિટી આજ આપણે શીખવાની છે। પેજ નંબર 52 ઉપર આ એક્ટિવિટી 6 આપેલી છે, તમે પાઠ્ય પુસ્તકમાં બરાબર જોજો। હવે વિદ્યાર્થી મિત્રો એમાં સૂચના આપી છે, એ સૂચના પહેલા આપણે સમજીએ। શિક્ષક નીચે જેવા વાક્યો બોલશે જેમાં કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટા હશે। હવે શિક્ષક જે વાક્ય બોલે છે એમાં કેટલાક શબ્દના ઉચ્ચાર છે એ ખોટા બોલે છે, તો તેઓ શું કહેવા માંગે છે, એટલે કે સાચું શું છે એ તમારે શોધી કાઢવાનું છે। એટલે કે શિક્ષક જે ઉચ્ચાર ખોટો બોલે છે એ ખોટો ઉચ્ચાર તમારે સાચો ઉચ્ચાર જવાબ આપવાનો છે। એક વખત મહાવરો થઈ જશે એટલે તમને આ એક ગેમ્સ છે, રમત છે, એ તમે બે ચાર વિદ્યાર્થીઓ સાથે મળીને તમે આ રમત રમી શકો છો। હવે જો શિક્ષક જે વાક્ય બોલે છે એમાં ઉચ્ચાર ખોટો બોલે છે, તમારે એ ખોટો ઉચ્ચાર કયો છે એ શોધી કાઢવાનું છે। તો શિક્ષક સેડ આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ, I am playing cricket। હવે શિક્ષક આ વાક્ય બોલે છે, હવે એમાં playing cricket તો તમારે ક્રિકેટની રમત રમવાની હોય તો playing શબ્દ છે એનો ઉચ્ચાર શિક્ષક ખોટો બોલે છે, તો તમારામાંથી એક વિદ્યાર્થી એનો સાચો ઉચ્ચાર આપે છે। જુઓ નીચે વિદ્યાર્થી છે I am playing cricket, તો બ્લેઇંગ ને બદલે પ્લેઇંગ શબ્દ આવે તો શિક્ષક એનો ઉચ્ચાર ખોટો બોલે છે અને વિદ્યાર્થીએ એ કયો ઉચ્ચાર ખોટો છે એ શોધી કાઢ્યો કે બ્લેઇંગ શબ્દ ન આવે એને બદલે પ્લેઇંગ શબ્દ સાચો છે। તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટની રમત રમી રહ્યો છું। હવે શિક્ષક છે એ બીજું વાક્ય બોલે છે, જુઓ વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, સ્ટેજ એટલે આપણે જે કાર્યક્રમ હોય, પ્રોગ્રામ હોય, એ નૃત્ય નો કાર્યક્રમ હોય તો એનું સ્ટેજ બનાવેલું હોય તો એના ઉપર ડાન્સર છે એ ડાન્સ કરે છે, તો શિક્ષક છે એ ડાન્સિંગ શબ્દને બદલે ટાન્સિંગ શબ્દ બોલ્યા એનો ઉચ્ચાર ખોટો છે। વિદ્યાર્થી જવાબ આપો વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, ડાન્સિંગ શબ્દનો ઉચ્ચાર સાચો છે, ટાન્સિંગ ઉચ્ચાર ખોટો છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સાચા એના ઉચ્ચાર તમારે કહેવાના છે। તો આ એક્ટિવિટી 6, હવે એક્ટિવિટી 7 જોઈએ। પેલા સૂચના સમજો, ધેટ્સ નોટ પોસિબલ, નોટ પોસિબલ, પોસિબલ એટલે શક્ય, શક્ય નથી, નોટ પોસિબલ શક્ય નથી, રમત તમારા શિક્ષકની મદદથી રમો જેમાં તમારા શિક્ષક એક ક્રિયા સૂચવશે અને વાક્ય બોલશે, તમારે પણ તેમની સાથે શક્ય ના હોય તેવા વાક્યો બોલવાના છે કે જે શક્ય ન હોય, ઇમ્પોસિબલ અશક્ય છે। દાખલા તરીકે કોઈ એમ કે હું આકાશમાંથી તારા ઉતારી દઉં તો એ અશક્ય છે, ઇમ્પોસિબલ છે। કોઈ એમ કે હું આકાશના તારા છે કેટલા છે એ ગણી દઉં તો એ ઇમ્પોસિબલ છે, અશક્ય છે, એ શક્ય નથી। તો આપણે એક ઉદાહરણ આપ્યું છે, જુઓ શિક્ષક છે પ્લે, આઈ એમ પ્લેઈંગ ખોખો ઇન ધ રિવર, સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો વાક્ય, શિક્ષક શું કહે છે કે પ્લે રમો, આઈ એમ પ્લેઈંગ હું રમી રહ્યો છું, ક્યાં
ખોખોની રમત ક્યાં રમી રહ્યા છે? તો શિક્ષક શું કે ઇન ધ રિવર, રિવર એટલે નદી, રિવર એટલે નદી, તો નદીની અંદર ખોખોની રમત રમવી શક્ય નથી. કોઈ દિવસ નદીના પાણીમાં, નદીનું જે પાણી વહેતું હોય એમાં ખોખોની રમત રમવી શક્ય નથી, અશક્ય છે. તો આ શિક્ષક જે વાક્ય બોલે છે એમાં અશક્ય છે કે નદીમાં ખોખોની રમત રમી શકાય નહીં. હવે વિદ્યાર્થી બોલે છે, જુઓ, આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી કયું વાક્ય બોલે છે? તો કે આઈ એમ પ્લેઇંગ ધ બોલ, હું દરે રમી રહ્યો છું. ક્યાં? તો કે ઓન ધ સન, એસ્યુએન સન એટલે સૂર્ય, તો સૂર્ય ઉપર દરે રમવું એ અશક્ય છે, શક્ય નથી, અશક્ય છે. સૂર્ય ઉપર જઈને કઈ દરે રમી શકાય નહીં. હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ. જો બીજું વાક્ય બોલે છે વિદ્યાર્થી, શું કે છે? હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ. મેચ બોક્સ એટલે દીવાસળીની પેટી, તો દીવાસળીની પેટીમાં કઈ રમત રમી શકાય નહીં, ઇમ્પોસિબલ છે, અશક્ય છે. પછીનું વાક્ય જો શિક્ષક બોલે છે, સીટ બેસો, ધે આર સિટિંગ ઇન ધ પેન. શું કે છે? જો ધે આર સિટિંગ ઇન ધ પેન, તેઓ પેનની અંદર બેસી રહ્યા છે. તો આપણી બોલ પેન હોય એમાં કેમ બેસવું? અશક્ય છે, શક્ય નથી. હવે વિદ્યાર્થી જો વાક્ય બોલે છે, ધે આર સિટિંગ ઇન માય બેડ. શું કે છે? ધે આર સિટિંગ ઇન માય બેડ, તો આપણી બેડ એટલે થેલી, એમાં બેસી શકાય? એ અશક્ય છે, બેસી શકાય નહીં. ધે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ. પોકેટ એટલે ખિસ્સું, પોકેટ એટલે ખિસ્સું. હવે શું કહે છે વિદ્યાર્થી? જો ધે આર સિટિંગ, તેઓ બેસી રહ્યા છે. ક્યાં? તો કે ઇન માય, મારા, ફાધર્સ પિતા, પોકેટ્સ એટલે ખિસ્સું. હવે શું કહે છે કે તેઓ મારા પિતાના ખિસ્સામાં બેસી રહ્યા છે. હવે પપ્પાના ખિસ્સામાં કેમ બેસવું? એ અશક્ય છે, ઇમ્પોસિબલ છે. ધે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેન. શું કહે છે? જો ધે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેન, તેઓ શાળાના બેન એટલે ઘન, તો શાળાની અંદર જ્યારે પીરિયડ ચેન્જ થાય છે, રિસેસ પડે છે, અને રિસેસ પૂરો થાય છે, છુટ્ટી વખતે જે ગામડાની અંદર સ્કૂલો હોય છે એમાં બેલ વગાડવામાં આવે છે, તો એ બેલ ઉપર બેસી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય બરાબર સમજજો, તમે પણ વાંચશો ત્યારે તમને પણ એમાં હસવું આવશે, કારણ કે બધું અશક્ય છે, શક્ય નથી. પપ્પાના ખિસ્સામાં બેસવું, મેચ બોક્સ અને દીવાસળીની પેટીમાં રમત રમવી, નદીના પાણીમાં ખોખોની રમત રમવી, આ અશક્ય છે. એટલે તમને પણ આ વાક્ય વાંચશો ત્યારે હસવું આવશે. હવે જો એક્ટિવિટી 8 શું કહે છે? જો હુ ઇઝ ડુઈંગ, કોણ કરી રહ્યા છે? વોટ, શું? રમત રમો, પાંચ પાંચ મિત્રના જૂથ બનાવો, એક જૂથ વર્ગની સમક્ષ આવશે, જૂથના બાકીના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓ અને અભિનય કરશે, અને બાકીના જે જૂથ છે એને ઓળખી બતાવશે અને તાળીઓથી એને વધાવશે. જો કુક કરીમ ઇઝ ડાન્સિંગ, કરીમ નૃત્ય કરી રહ્યો છે. નેન્સી ઇઝ રીડિંગ, નેન્સી વાંચી રહી છે. સ્વપ્નનીલ ઇઝ સિંગિંગ, સ્વપ્નનીલ ગીત ગાઈ રહ્યો છે. પછી જો બાજુમાં મનીષા ઇઝ સ્વિમિંગ, સ્વિમ
S W I M swim એટલે તરવું. તો શું કહે છે? મનીષા ઇઝ સ્વિમિંગ. મનીષા તરી રહી છે. અને ઝાંસી ઇઝ રનિંગ. ઝાંસી છે એ દોડી રહી છે. બરાબર આ વાક્યો બરાબર વાંચજો. હવે સામે પેજ ઉપર પેજ નંબર 53 ઉપર એક્ટિવિટી 9 આપેલી છે. એમાં એક ચિત્ર આપેલું છે. જો એક મકાન છે એનું ચિત્ર આપ્યું છે. હવે આપણો આ યુનિટ નું નામ જ છે કે અહીંયા આપણે શું કરી રહ્યા છીએ એ બતાવે છે. તો આમાં જે કારીગરો છે જે પોતપોતાનું અલગ અલગ કામ કરે છે, દાખલા તરીકે કડીઓ છે, દિવાલ ચડે છે, ઇલેક્ટ્રિશિયન છે જે ઇલેક્ટ્રિક નું કામ કરે છે, લેમ્પ બલ્બ ફિટ કરે છે, પછી સુથાર છે એ બારણું ફિટ કરે છે, પેઇન્ટિંગ છે કલર કરે છે દિવાલને એ બતાવ્યું છે. અને એમાં નીચે વાક્યો આપ્યા છે. જુઓ આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી વાક્ય સાંભળી તે વ્યક્તિને ઓળખી શકે તેટલું જ અપેક્ષિત છે. હવે નીચેના જે આપણે વાક્યો આપ્યા છે એ વાક્યો ઉપરથી એ કારીગર કયો છે, શું કામ કરે છે, અથવા એ કામ કરનારને શું કહેવાય એ તમારે ઓળખવાનું છે. જો પહેલું વાક્ય નીચે હેલો આઈ એમ સોહાના, હું સોહાના છું. આઈ એમ અ બ્રશ, હું મારા હાથમાં અથવા મારી પાસે બ્રશ છે. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ, W A L L વોલ એટલે દીવાલ, દીવાલને કલર કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે પણ આપણે આપણા મકાનને રંગ રોગાન દિવાળી ઉપર કે આપણા ઘરે કોઈ એવો શુભ પ્રસંગ આવતો હોય ત્યારે આપણા ઘરને પણ આપણે રંગ રોગાન કરીએ છીએ. એ રીતે આ સોહાના છે એના હાથમાં બ્રશ છે, પીછી છે અને એ શું કરે છે તો કે પેઇન્ટિંગ ધ હોલ, દિવાલને કલર કરે છે. બીજું વાક્ય જો હી માય નેમ ઇઝ જ્હોન, મારું નામ જ્હોન છે. આઈ એમ ઓન ધ લેડર, જો શું કહે છે આઈ એમ ઓન ધ લેડર, એમ એ ડબલ ડી ઈ આર લેડર એટલે સીડી. આપણા ઘરે પણ સીડી હોય છે, વસ્તુ કોઈ ઉપર હોય તો એને પોચવા માટે એને લેવા માટે આપણા ઘરે ટેબલ હોય છે અથવા નાની એવી સીડી હોય છે એના ઉપર ચડી અને આપણે એ વસ્તુને પહોંચી શકીએ છીએ. તો એ શું કહે છે આઈ એમ ઓન ધ લેડર, હું સીડી પર છું. આઈ એમ ફિક્સિંગ ધ બલ્બ, લેમ્પ ફિટ કરે છે. તો લેમ્પ છે એ તો ઊંચે હોય તો એને પહોંચવા માટે આપણે સીડી કે ટેબલનો ઉપયોગ કરીએ છીએ. એ રીતે આ ઇલેક્ટ્રિશિયન છે જે ઇલેક્ટ્રિકને લગતું કામ કરે છે તો એ બલ્બ ફિટ કરે છે, સીડી ઉપર ચડીને એ બલ્બ લેમ્પ ફિટ કરે છે. હવે ત્રીજું વાક્ય જો હિયર ઇઝ મિસ્ટર લાકડાવાળા, હવે શું કહે છે તે મિસ્ટર લાકડાવાળા છે. હવે એ શું કામ કરે છે જો આઈ હેવ અ શો એન્ડ અ હમર, જો શો S A W શો એટલે કરવત અને હેમર એટલે હથોડી. તો એની પાસે એના ઓજારો છે, સાધનો છે. એ શું કામ કરે છે જો હિયર ઇઝ મિસ્ટર લાકડાવાળા, આઈ હેવ અ શો એન્ડ અ હેમર, મારી પાસે એક કરવત છે અને હથોડી છે. આઈ એમ ફિક્સિંગ અ નેલ, હું ખીલી ઠીક કરું છું. વિદ્યાર્થી મિત્રો આપણા ઘરે જ્યારે આપણું નવું મકાન બનાવ્યું હોય ત્યારે બારી બારણા ફિટ કરતા હોય તો એ કોણ આવે છે, સુથાર આવે છે અને એ બારણું કે બારી ફિટ કરે છે, ખીલી મારે છે લાકડાની અંદર અને આપણી બારી કે બારણું તૈયાર થાય છે. એટલે શું કહે છે આઈ એમ ફિક્સિંગ અને હું ખીલી ઠીક કરું છું. આઈ એમ મેકિંગ ધ ડોર, DOOR ડોર એટલે બારણું. શું કહે છે આઈ એમ મેકિંગ ધ ડોર, હું બારણું બનાવી રહ્યો છું.
રહ્યો છું. હવે ચોથું વાક્ય જો, નમસ્તે આઈ એમ વિનોદ. નમસ્તે એટલે આપણે આપણા મોટેરા હોય એટલે આપણે નમસ્તે કરીએ છીએ, વંદન કરીએ છીએ. આઈ એમ વિનોદ, હું વિનોદ છું. આઈ એમ લેઈંગ ધ બ્રિક્સ. લેઈંગ એટલે ગોઠવવું, બ્રિક્સ એટલે ઈંટો. તો ઈંટો ગોઠવે છે એટલે ઈંટો ગોઠવે એટલે દીવાલ ચણે છે. દીવાલ કોણ ચણે? તો કે કડીઓ ચણે છે. તો શું કરે છે? જો, આઈ એમ લેઈંગ ધ બ્રિક્સ, હું ઈંટો ગોઠવું છું. એટલે કે દીવાલ ચણે છે, અને દીવાલ ચણે એટલે કડીઓ કહેવાય. અંગ્રેજીમાં એને મેસન કહેવાય. આઈ એમ હેલ્પિંગ જ્હોન. પાંચ નંબરનું વાક્ય જો, આઈ એમ હેલ્પિંગ. ટુ હેલ્પ એટલે મદદ કરવી. હેલ્પિંગ એટલે મદદ કરી રહ્યો છે. હું મદદ કરી રહ્યો છું. કોને? તો કે જ્હોનને. કોને? જ્હોન. હવે જ્હોન છે એ છોકરો શું કરે છે? તો કે લેમ્પ ફિટ કરે છે, બલ્બ ફિટ કરે છે. એ સીડી ઉપર ચડ્યો છે. જો, આઈ એમ હિઝ ફ્રેન્ડ. હું તેનો મિત્ર છું. તો આપણે બીજા મિત્રો સંબંધીઓને આપણે હેલ્પ કરતા હોય, મદદ કરતા હોય, કોઈ કામ એવું હોય કે જેમાં બે ત્રણ માણસોની જરૂર હોય, તો આપણે એને હેલ્પ મદદ કરીએ છીએ. તો આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું તેનો મિત્ર છું. આઈ એમ હોલ્ડિંગ ધ લેડર. જો શું કે છે મિત્ર, કે આઈ એમ હોલ્ડિંગ, હોલ્ડ એટલે પકડવું. હું પકડી રહ્યો છું ધ લેડર, સીડી. જો સીડી એને પકડી છે, જેથી બલ્બ ફિટ કરનાર ઇલેક્ટ્રિશિયન કે સીડી ક્યારેક લપસી જાય અને સીડી પડે તો એ પણ માણસ પણ પડે છે. એટલા માટે એને સીડીને જાળી રાખી છે, પકડી રાખી છે. એટલે કે છે, આઈ એમ હોલ્ડિંગ ધ લેડર, મેં સીડી પકડી રાખી છે. માય નેમ ઇઝ જય. મારું નામ જય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટ 5 માં એક્ટિવિટી 6 7 8 અને 9 એ આપણે શીખ્યા. બરાબર વ્યવસ્થિત એનું વાંચન કરજો. જય મહાદેવ.